Join your hand, close your eyes. Ami to tara na na bar, amari tule je sambhar. Ami to tara na na bar, amari tule je sambhar. Dagale pagale bulo amari, de sadbuti bulo visari. Am par prema ghano vartav. गुड मॉर्निंग, जय श्री कृष्ण बाळको। आज आपणे जीके मा सामान्य ज्ञान मा अनाज नो टॉपिक जे लेवानो छे, पेज नंबर 31 ऊपर। अनाज એટલે શું? જે આપણે ખાઈએ છીએ, જો તમે અહીંયા બતાવું, આ છે ઘઉં, આ છે ચોખા, આ છે બાજરો અને આ છે મકાઈ। હવે એક મારી પાસે અવેલેબલ માં જુવાર નથી, જાણે કહેવાય જુવાર। ઘઉં, ચોખા, બાજરી, જુવાર અને મકાઈ। હવે આ બધી વસ્તુમાંથી શું શું બને છે બાળકો? ઘઉંમાંથી રોટલી, થેપલા, પૂરી, ભાખરી, જે તમે મેંદાનો લોટ ખાઓ છો ને, એ ઘઉંમાંથી જ બને છે। ચોખામાંથી ઇડલી, ઢોસા, પુલાવ, ચોખાની અનેક આઈટમો મળે છે। જે તમે બધું સ્નેક્સ ખાઓ છો એ પણ ચોખામાંથી બને છે। બાજરીમાંથી રોટલા બને છે, પછી મકાઈમાંથી પોપકોર્ન બને છે, અમુક ચાઇનીઝ વાનગીઓ પણ બને છે અને જુવારમાંથી ધાણી બને છે। તો આ બધી વસ્તુ ને અનાજ કહેવાય જે આપણે રોજિંદા જીવનમાં ખાઈએ છીએ। ફ્રૂટની સાથે સાથે આપણે અનાજ પણ ખાવું જરૂરી છે। રોજ દાળ ભાત શાક રોટલી ખાવા જોઈએ, જેમાંથી બધા વિટામિન્સ મળે છે આપણે। એવું નથી કે એકલું ચલો દૂધ પીએ કે એકલા ફ્રૂટ ખાઈએ, પણ આ બધું જ ખાવું ખૂબ જ જરૂરી છે। હવે તમારી બુક્સ કાઢો, એમાં આપણે પ્રવૃત્તિઓ કરીએ। જો બાળકો, આ છે અનાજ જે મેં તમને બતાવ્યું, ઘઉં, ચોખા, બાજરી, જુવાર અને મકાઈ, બરાબર। હવે ઘઉંમાંથી બનતી વાનગીઓ પાસે રાઈટ અને ચોખામાંથી બનતી વાનગીઓ પાસે રોંગ કરવાનું છે। તો જો રોટલી ઘઉંમાંથી બને છે એટલે રાઈટ છે, ઇડલી ચોખામાંથી બને છે એ રોંગ છે। બ્રેડ બાળકો ઘઉંમાંથી બને છે એટલે કે ઘઉંને એકદમ દળી નાખીએ એટલે મેંદાનો લોટ થઈ જાય એટલે રાઈટ કરો। ખીચડી ચોખામાંથી બને છે એટલે રોંગ કરો। પછી જે પુલાવ રાઈસ, જે આપણે બિરયાની, ચોખા, વઘારેલા ભાત કહીએ છીએ ને, એને પુલાવ કહેવાય, એ ચોખામાંથી બને છે એટલે રોંગ કરો। પૂરી ઘઉંમાંથી બને છે એટલે રાઈટ કરો। ઢોસા બધાને બહુ ભાવે ને, એ ચોખામાંથી બને છે બાળકો એટલે રોંગ કરવાનું। અને બિસ્કિટ ઘઉંમાંથી બને છે, બિસ્કિટ મેંદાના લોટમાંથી બને છે, ઘઉં અને મેંદાનો લોટ સેમ જ છે। ક્યાં અનાજમાંથી કઈ વાનગી બને છે તે જોડો। તો જો પહેલાં તો આ ઘઉં છે એટલે એને રોટલી સાથે જોડી છે। હવે આ છે ચોખા એટલે કે ભાત, ખીર ભાતમાંથી બને છે એટલે એની સાથે જોડી છે। હવે આ છે જુવાર, જુવારમાંથી બાળકો નાની નાની જે ધાણી પોપકોર્ન જેવી હોય છે એ બને છે એટલે એની સાથે જોડો। પછી આ છે બાજરી, એમાં બાજરાના રોટલા બને છે જે તમને ભાવે ને બધાને। હવે આ છે મકાઈનો ડોડો એટલે કે પોપકોર્ન, એમાંથી પોપકોર્ન બને છે, બરાબર। આવી રીતે આ બે એક્ટિવિટી તમારે કરી નાખવાની છે। અને હવે તમને ખબર પડી ગઈ કે આ બધા અનાજ કોને કહેવાય, ફરીથી રિપીટ કરી દઉં। ઘઉં, ચોખા, બાજરી અને મકાઈ, મારી પાસે જુવાર અવેલેબલ નથી જે નાની નાની હોય છે, આ બધું ખાવા, આ બધું આપણા રોજિંદા જીવનમાં બાળકો આપણે ખાઈએ છીએ અને આ ખાવું ખૂબ જ જરૂરી છે। તો હવે તમને અનાજ વિશે સમજાઈ ગયું હશે કે અનાજ કોને કહેવાય, કઠોળ કોને કહેવાય, બરાબર ને? ઓકે, બાય કિડ્સ એન્ડ ટેક કેર।